સરહદી વિસ્તારમાં સિંચાઈના પાણીની પોળોજણથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાય છે. ચૂંટણી આવે ત્યારે નેતાઓ સરકાર ખેડૂતોની સાથે છે તેવા ખેડૂતોને લોભાવવા વચનો આપે છે અને ચૂંટણી પત્યા પછી એક પણ નેતા ખેડૂતોને પૂછતા નથી કે ખેડૂતોને શું મુશ્કેલી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી છેવાડાના તાલુકા ભાબર સુઈગામ વાવમાં કેનાલો તૂટવી અને કેનાલોમાં પાણી ના મળવું તે પ્રશ્ન હવે સામાન્ય બની ગયો છે. ભાબર વાવ સુઈગામ તાલુકાની કેનાલોના ભ્રષ્ટાચાર બાબતે સ્થાનિક ધારાસભ્ય પણ સરકારમાં મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરી ચૂક્યા છે, છતાં પરિણામ શૂન્ય છે. ત્યારે હવે ભાબર તાલુકાના ખેડૂતોની કેનાલમાં પાણી છોડવા માંગ ઉઠી છે. ભાબર તાલુકાની કપરુપુર માઇનોર કેનાલ 0.13 વાડાથી નીકળી ભાબર તાલુકાના કપરુપુર જાસનવાડા અને ઊંડાઈ ગામની સીમમાંથી પસાર થાય છે. જ્યારે આ કેનાલો બની ત્યારે આ 3 ગામોના ખેડૂતોને પાણી મળશે તેવી આશા હતી, પરંતુ કપરુપુર માઇનોર કેનાલ બન્યાને 6 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ કેનાલમાં હજુ સુધી માત્ર 3 વખત જ પાણી છોડવામાં આવ્યું છે. આ કેનાલનું બાંધકામ ખૂબ જ હલકું હોવાના લીધે કેનાલમાં અલગ અલગ જગ્યા પર તિરાડો પડી ચૂકી છે અને કેનાલો બન્યા બાદ સફાઈના અભાવે કેનાલોમાં પાણી છોડવામાં આવતું નથી અને આ કેનાલો માત્ર નામ પૂરતી જ બનાવી હોય તેવું અત્યારે તો ખેડૂતોને લાગી રહ્યું છે. અને સરકારના નાણાંનો દુરુપયોગ આ કેનાલો બનાવવા માટે કરવામાં આવ્યો હોય તે અત્યારે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં ભૂગર્ભ જળ ખરા હોવાના લીધે અહીં બોરવેલ પણ બનાવી શકાય તેમ નથી અને અહીંના ખેડૂતો વરસાદ અને કેનાલ આધારિત ખેતી કરવા માટે મજબૂર છે. એક તરફ વરસાદ ના આવતો હોવાથી હવે આ ખેડૂતો ખેતી માટે કેનાલ આધારિત સિંચાઈ પર જ નિર્ભર છે, પરંતુ કેનાલોમાં પાણી છોડવામાં આવતું ન હોવાથી ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી. આ બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા અનેકવાર નર્મદા વિભાગમાં કેનાલમાં પાણી છોડવા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં કેનાલો મારફત પાણી છોડવામાં આવતું નથી. આ કપરુપુર દાસનવાળા 13 વાળા માઇનર પાણી 6 વર્ષથી ગતું ખેડૂતને મળતો નથી. એટલો કચરો છે, કોણ મંત્રી છે કોણ ચેરમેન છે એ ખેડૂતને પણ જાણ નથી. પછી મોઘા ભાવને બિયારણ લાવીને મૂકેલા છે. ટ્રેક્ટરના ડીઝલના ભાવ 80 રૂપિયા છે. ખેડૂતો એકદમ પ્રેશન છે, વરસાદથી બહુ તાણ છે. પછી કોણ કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટરની એટલી બેદરકારી છે. કપરુપુર માઇનર ચાલુ બોલાવે છે, માઇનરમાં 6 વર્ષથી પાણી ભાળ્યું નથી બરાબર. પછી કોણ મંત્રી છે કોણ ચેરમેન છે કોઈ જવાબદારી લેતા નથી. કોન્ટ્રાક્ટર જવાબદારી નહીં લેતા, કોઈ સાહેબો લેતા નથી. કોઈ ખેડૂતની રાડ અત્યારે આજની તારીખમાં દાસનવાળા કપરુપુર એટલું પ્રેશન છે કે કોઈ અધિકાર કોઈ જેઢો જ નથી. પશુને પાણી પીવા નહીં, પણ પશુને ખેડૂતને વાવેતર કરેલું છે એમાં પણ હાલ પશુને નાખવા માટે ઘાસચારો નથી. પાણી વગર શું હોય, શું ભાવે ખેડૂતો? વાય વાય મોઘા ભાવને બિયારણ ઘાલીને બેઠા છે અને વરસાદની ખેંચ છે. કેનલમાં પણ પાણી સમૃદ્ધ આવતું નથી.